તો આજ મુદ્દે ચર્ચા કરવા માટે આપણી સાથે સ્ટુડિયોમાં જોડાઈ ગયા છે પ્રફુલ ત્રિવેદી જેઓ મંતવ્ય ન્યૂઝના એસોસિએટ એડિટર છે આ સાથે જ આપણી સાથે જોડાઈ ગયા છે અશ્વિન પરમાર જેઓ કોંગ્રેસ હતા રાજેશ ઠાકર જેવો રાજકીય વિશ્લેષક છે તમામ સાથે ચર્ચા કરીશું વાત કરીશું સૌપ્રથમ પ્રફુલભાઈ આપને જ પૂછવા માંગીશ કે જેની સૌ કોઈ આતુરતાથી રાહ જોતા હતા વિધાનસભાની ચૂંટણીની તારીખ આખરે જાહેર થઈ ગઈ છે અને પહેલી અને જે પાંચ તારીખ જાહેર થવામાં આવી છે આ સાથે જ મતગણતરીની તારીખ આઠ ડિસેમ્બર જાહેર થઈ છે શું કહેશો જિંકલ હિમાચલ પ્રદેશની ચૂંટણીની જ્યારે જાહેરાત થઈ ત્યારથી લોકોને પ્રતીક્ષા હતી કે ગુજરાતની ચૂંટણી ક્યારે જાહેર થશે ક્યારે જાહેર થશે ક્યારે જાહેર થશે કારણ કે બંનેનું જે મતગણતરી છે એ આઠ નવેમ્બરના રોજ થશે એ એક નિશ્ચિત હતું એટલે લોકો ક્યારના પ્રતીક્ષા કરી રહ્યા હતા હવે આજે જાહેરાત કરી છે ચૂંટણી કમિશનરે કે પહેલી અને પાંચમી એમ બે તબક્કે ગુજરાતની અંદર ચૂંટણી યોજાશે અને આ વખતે છે એ અગિયાર પોઈન્ટ જે નવ કરોડ ચાર પોઈન્ટ નવ કરોડ છે મતદાતાઓ છે એ મતદાન કરશે આ વખતે મતદાન કેન્દ્રો પર કેટલીક વિશિષ્ટ વ્યવસ્થાઓ પણ કરવામાં આવશે દિવ્યાંગ અને જે મતદાતાઓ છે એના માટે ત્યાં એક હેલ્પર રાખવામાં આવશે એને જરૂરી સ્ટ્રેચર પેલું ઘોડી કે વ્હીલચેર કે એવી સુવિધા પણ રાખવામાં આવશે એવી જ રીતે જે વૃદ્ધ મતદાતાઓ છે પોસ્ટલ બેલેટથી પણ મતદાન કરી શકશે અને એ છે એને મતદાન કેન્દ્ર સુધી જો જરૂરત પડે તો લાવવા લઈ જવાની પણ સુવિધા કરવામાં આવશે જે સો વર્ષથી ઉપરના જે મતદાતાઓ છે એની એક સ્પેશિયલ આભાર તો અલગથી કાગળ પણ લખવામાં આવશે આ બધી વ્યવસ્થા આ વખતે ચૂંટણી પંચે કરી છે ગયા વખતે જે ચૂંટણીની આપણે વાત કરીએ તો ભાજપને નવ્વાણું બેઠક મળી હતી કોંગ્રેસને સિત્યોતેર મળી હતી એનસીપીને એક મળી હતી અને અપક્ષને ત્રણ મળી હતી અને બીટીપીને બે મળી હતી અને આ જો બે હજાર અગાઉના જે પરિણામો હતા બે હજાર બારમાં જે ચૂંટણી યોજાઈ હતી એની સાથે જો સરખામણી કરીએ તો ભાજપને જે નવ્વાણું બેઠક મળી હતી એમાં આગળની ચૂંટણીમાં એને એકસો પંદર મળી હતી એટલે સોળ બેઠકનો લોસ હતો કોંગ્રેસને સોળ બેઠકનો ફાયદો હતો બીટીપીને બે મળી એ બે પ્લસ થઈ હતી પહેલી વખત બે મળી એનસીપીની અગાઉ બે હતી એમાં એક માઇનસ થઈને એક જ મળી હતી જ્યારે અપક્ષ છે એ ત્રણ ચૂંટાયા હતા એ માં જિગ્નેશ મેવાણી વગેરેનો સમાવેશ થાય છે ને હવે કોંગ્રેસમાં જોડાઈ ગયા છે બિલકુલ આ સાથે જ સાથે ગયા છે કામેશ સૌપ્રથમ રાજેશભાઈ આપને પૂછવા વિધાનસભાની ચૂંટણીની તારીખ આખરે જાહેર થઈ ગઈ છે રાજકીય વિશ્લેષક તરીકે કહેશો કે એવું હતું કે પહેલું જે ચરણ છે એ લગભગ એટલે આસપાસ કારણ કે જનરલી એક અઠવાડિયાનો ગાળો હોય છે અહીંયા પહેલી અને પાંચમી એટલે બે ચરણના મતદાનમાં મોટાભાગે એવું થતું હોય છે કે પહેલાં ચરણના મતદાનનો પ્રચાર જ્યારે પૂરો થાય એની સાથે ત્યાંના જે પણ કાર્યકર્તા હોય એ બધા જ બીજી જગ્યાએ શિફ્ટ થઈ જતા અને અહીંયાથી આખી મેઇન ફોર્સ છે એ શિફ્ટ કરી અને બીજા ચરણમાં લઈ જતા અને એટલા માટે આ વખત એવું કરવામાં આવ્યું કે પહેલી અને પાંચમી એટલે તમે સમજો કે પાંચમીનો પ્રચાર છે ત્રીજીની સાંજે બંધ થઈ જાય એટલે આ જે મોબલાઇઝ કરવા માટેની વ્યવસ્થાઓ છે પક્ષની એની અંદર બહુ મહેનત કરવી પડે અને આ જે છે પહેલેથી એવી એક વાત ચાલતી હતી કે કદાચ આ મોડી ચૂંટણી થાય છે બની શકે કે એક જ તબક્કામાં આખી ચૂંટણી કરાવી દેવાય પણ એ વિવાદ ઊભો કરે અને એનું મૂળ કારણ આમ આદમી પાર્ટી હતી કે ભાઈ એક નવું ફોર્સ છે ને નવા ફોર્સનું સંગઠન છે એ અમુક સીમિત હોય એટલે એ સંગઠન એક જગ્યાએથી બીજી જગ્યાએ શિફ્ટ થઈ અને ચૂંટણીની અંદર વધારે ગરબડો એમ કે ભારતીય જનતા પાર્ટી કે કોંગ્રેસ બંને પક્ષે ના થઈ શકે અને એટલા માટે આ ટૂંકા ગાળામાં એક અને પાંચ વચ્ચે એક જ દિવસ છે કે જે પ્રચારનો મળે બીજા ચરણના મતદાનમાં આ એક ઇન્ટરેસ્ટિંગ ફેક્ટર છે બીજું હવે જોવાનું એ છે કે પહેલાં ચરણમાં નેવ્યાસી અને બીજા ચરણમાં એકાણું આ રીતે બેઠકોની જાહેરાત કરી છે હવે પહેલી નેવ્યાસી સીટો છે એમાં કયા વિસ્તારની કઈ સીટ આવે છે કારણ કે જનરલી એવું હોય કે શહેરી વિસ્તારની જે સીટો હોય છે એને ઇલેક્શન કમિશન એવું કરે છે કે પહેલાં ફેસની અંદર જાહેર કરી દે છે અને બાકી ગ્રામીણ વિસ્તારની જે સીટો જે એમાં સેમી અર્બનની હોય એ પાછી પહેલા ચરણમાં આવતી હોય બિલકુલ જે ગ્રામ્ય વિસ્તારની હોય બીજા ચરણમાં આવે આ વખતે એ ઝોન જિલ્લા વાઇઝ કેવી રીતે બેઠકોની જાહેરાત કરે છે એ આપણને પાંચમી નવેમ્બરે ખબર પડશે પણ એનાથી હવે આ ચૂંટણી જે છે એના હવે નગારા વાગી ચૂક્યા છે અને એટલે દરેકની જે સેન્સ પ્રક્રિયાઓ છે ઉમેદવારોના ચયનની પ્રક્રિયા છે એટલે પહેલાં ચરણને બીજા ચરણમાં બહુ ગાળો નથી એટલે તાત્કાલિક ઉમેદવારો જાહેર કરવા પડશે કારણ કે સમય હવે આખો પૂરો મહિનો પણ રહેતો નથી પહેલાં ચરણમાં તો એટલે પાંચમી નવેમ્બરે જ્યારે જાહેર થાય પછી ફોર્મ ભરવાની પ્રક્રિયા થાય પછી પ્રચાર શરૂ થાય એટલે હવે જે આપણે જે ઉમેદવારોની વાત કરી રહ્યા છે કયા પક્ષનો કયો ઉમેદવાર ક્યાંથી આવશે એના ઉપર આખું વિશ્લેષણ થશે એ બધું હવે જે છે એ રેપિડ એક્શન જે છે પોલિટિકલ પાર્ટીઓ લેતી દેખાય બિલકુલ અશ્વિન આપને પૂછવા માંગે છે ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખ કેન્દ્રીય ચૂંટણી પંચે જાહેર કરી દીધી છે કોંગ્રેસના નેતા તરીકે કેવા પ્રકારની તૈયારી અને આ ચૂંટણીની તારીખને લઈને આપની કેવી પ્રતિક્રિયા જી ચોક્કસ જિંકલબેન ઘણા લાંબા સમયથી રાજકીય ગલિયારાની અંદર આ ગુજરાતની ચૂંટણીની વાતચીતો થતી હતી આજ થાય કાલે થાય ક્યારે થશે ઘણીવાર તો ગઈકાલ સુધી તો એવું હતું કે હવે ફેબ્રુઆરીમાં પણ ચૂંટણી થઈ શકે છે પણ આપણે આભાર માનીએ ચૂંટણી પંચનો કે એમણે સમયસર એટલે કે હવે ડિસેમ્બરની પહેલી અને ડિસેમ્બરની પાંચમી તારીખે ગુજરાત વિધાનસભાની બે તબક્કામાં ચૂંટણી કરવાનું નક્કી કર્યું હમણાં જ રાજેશભાઈ મારા મિત્રએ કહ્યું કે બે તબક્કામાં પહેલાં તબક્કામાં નેવ્યાસી સીટનું મતદાન થશે અને બીજા તબક્કામાં ત્રાણું સીટનું મતદાન થશે બહુ જ ઇન્ટરેસ્ટિંગ ચૂંટણી આ વખતની હશે કારણ કે ઘણા લાંબા સમયથી આ ભારતીય જનતા પાર્ટીથી સરકારથી સત્યાવીસ વર્ષનું એવો પાર્ટીવાળા સુશાસન કહે છે પણ ગુજરાતની પ્રજા ત્રાહીમામ પોકારી ગઈ છે આ કુશાસન છે અને આ કુશાસનનો અંત લાવવો હોય તો આ એક મોકો છે ગુજરાતની પ્રજા પાસે ગુજરાતના મતદારો પાસે કે હવે એમણે જે કોરોનામાં ભોગવ્યું એમણે જે હમણાં મોરબીની અંદર પુલ તૂટી ગયો એ એક્ટ ઓફ ગોડ નહીં પણ એ ફ્રોડ હતો એ જે કંપની એનું રિનોવેશન કર્યું એણે એવું કહેલું

જે ચાર પોઈન્ટ નવ કરોડ મતદારો ભાગ લેવાના છે એની અંદર અને એની અંદર ત્રણ પોઈન્ટ ચોવીસ લાખ મતદારો નવા નોંધાયા છે એટલે ત્રણ લાખ ત્રણ પોઈન્ટ ચોવીસ લાખ મતદારો એવા છે કે પોતાની જિંદગીનો પ્રથમ વખત મતાધિકારનો ઉપયોગ કરવાના છે રહી વાત ગઈ વખતની બે હજાર સત્તરમાં જે ઇલેક્શન થયું ગુજરાતનું ગુજરાત વિધાનસભાનું એની એકસો બ્યાસી વિધાનસભા સીટની અંદર ભારતીય જનતા પાર્ટીને નવ્વાણું સીટો મળેલી અને કોંગ્રેસને સિત્યો સીટો સિત્યોતેર સીટો મળેલી એની પહેલાં બે હજારને બારના ઇલેક્શનમાં એકસો ને પંદર બીજેપીને મળેલી અને એકસઠ સીટ કોંગ્રેસની મળેલી એની પહેલાં બે હજાર સાતની અંદર એકસો સત્તર બીજેપીને મળેલી ઓગણસાઠ સીટ કોંગ્રેસને મળેલી એટલે બેન તમે જુઓ કે બે હજાર સાત બે હજાર બાર અને બે હજાર સત્તર ઉત્તરોત્તર કોંગ્રેસ પાર્ટીએ એની સીટોમાં વધારો કર્યો છે અને આ બે હજાર બાવીસની ચૂંટણીમાં તો ચોક્કસ અમને વિશ્વાસ છે કે ગુજરાતની પ્રજા અમારી ઉપર કોંગ્રેસ પાર્ટી પર ભરોસો મૂકશે અને કોંગ્રેસને ચોક્કસ સેવા કરવાનો મોકો આપશે ઉમેદવારની પ્રક્રિયાની વાત કરું તો ગુજરાતની એકસો બ્યાસી સીટો ઉપર અમારે ઉમેદવારની પ્રક્રિયા કરવાનું કામકાજ મતલબ એનો બાયોડેટા મંગાવવાનું એને સાંભળવાનું એને વન ટુ વન કરવાનું આ બધું કામ અમારે પૂરું થઈ ગયું છે ગુજરાતની પ્રદેશ કોંગ્રેસની ઇલેક્શન કમિટીનું પણ કામ પૂરું થઈ ગયું છે અત્યારે અમારે સેન્ટ્રલની એટલે મધ્યસ્થ જે ચૂંટણી પ્રક્રિયા છે એ ચૂંટણી પ્રક્રિયા ગઈકાલે પણ અમારી મિટિંગ હતી દિલ્હીની અંદર એટલે મોટાભાગનું ચૂંટણીમાં મતદાન મતલબ ઉમેદવારોને પસંદ કરવાનું કામ કોંગ્રેસ પાર્ટીએ પૂરું કરી દીધું છે હવે જ્યારે ચૂંટણી ડિક્લેર થઈ જાય ત્યારે મને લાગે છે કે ટૂંકા જ સમયમાં કોંગ્રેસ પાર્ટી પણ એના ઉમેદવારો જાહેર કરી દેશે

અને પહેલી ડિસેમ્બરે ચૂંટણી એટલે માત્ર અઠ્યાવીસ દિવસ હિમાચલ પ્રદેશમાં પણ અઠ્યાવીસ દિવસનો જ ગાળો રહ્યો હતો એટલે જે ઉમેદવારો છે એને બહુ જ ઝડપથી એના ફોર્મ ભરવાના ને એ બધું કરવું પડશે એટલે પાછળ એમના છે ને પ્રચારના દિવસો ઘણા બધા ઓછા રહેશે અને એટલા માટે જ જે રાજકીય પક્ષો છે એમણે પ્રચારની કામગીરી બહુ વહેલી ચાલુ કરી દીધી હતી ભાજપે તો જ્યારે ઉત્તર પ્રદેશને બધાની ચૂંટણી પતી પાંચ રાજ્યોની અને એમાં જે ભાજપનો વિજય થયો એનો વિજય ઉત્સવ વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં આવીને ઉજવો હતો અને એ વખતે ત્રણ રોડ શો કર્યા હતા આ રોડ શો કર્યા ને ત્યારથી જ ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ ભાજપે કરી જ દીધા હતા એટલે ભાજપ થોડું વહેલું જાગી ગયું હતું ત્યારબાદ આમ આદમી પાર્ટીએ પણ આક્રમક પ્રચાર ચાલુ કર્યો છે માત્ર કોંગ્રેસ એક પક્ષ એવો છે કે જેનું કહેવાય છે કે છૂપો પ્રચાર કરે છે છૂપો પ્રચાર કેવો છે હજુ બહાર મીડિયામાં પણ બહાર નથી આવ્યું ખાટલા બેઠકો કરે છે કે રૂરલમાં ગ્રામ વિસ્તારમાં પરંતુ એમના રાષ્ટ્રીય કક્ષાના કોઈ જ નેતાઓ હજુ સુધી ગુજરાતમાં ફરક્યા નથી માત્ર રાહુલ ગાંધીએ એક બેઠક રિવરફ્રન્ટમાં કરી હતી અને ત્યારબાદ જે રાજસ્થાનના જે નેતાઓ આવે છે અશોક ગેહલોતને રઘુ શર્મા એ એમની ચૂંટણી પ્રક્રિયાના ભાગરૂપે આવે છે એ સિવાય કોઈ રાષ્ટ્રીય નેતા હજુ સુધી પ્રચારમાં આવ્યા નથી એટલે એનો પ્રચાર ઠંડો છે ઉમેદવારોની વાત કરીએ તો આમ આદમી પાર્ટીએ સાત જેટલી યાદીઓ જાહેર કરી દીધી છે ભાજપ છે એણે એની સેન્સ લેવાની પ્રક્રિયા પૂરી કરી છે અને એમાંથી પાંચ નામોની પેનલ બનાવવામાં આવશે અને દિલ્હી જશે અને ત્યાંથી જે ફાઇનલ નામો હશે એ જાહેર થશે ભાજપમાં અંદરખાને બધી જ તૈયારીઓ થયેલી હોય છે ક્યાં કયો ઉમેદવાર કેટલો અસરકારક છે કઈ જ્ઞાતિનો છે એ કેટલો બાહુબલી છે કેટલા પૈસા ખર્ચી શકે એમ છે એના નેગેટિવ શું છે પોઝિટિવ શું છે બધું જ છે ને એ ભાજપ પાસે હું જ હું તૈયાર જ હોય છે જ્યારે કોંગ્રેસ છે એણે જે યાદી છે એ નેવુંથી વધારે ઉમેદવારોની યાદી લઈ અને જે પ્રદેશ પ્રમુખ છે જગદીશ ઠાકોરે દિલ્હી ગયા હતા પરંતુ એ લોકો હજુ કેટલાકને ખાનગીમાં કહી દીધું છે કે અમે તમને ઉમેદવાર તરીકે પસંદ કરીએ છીએ પરંતુ નામો જાહેર કરતા નથી કેમ કે કોંગ્રેસનું જે કલ્ચર છે એમાં બોલવો થવાનો ઝઘડા થવાના ચાન્સીસ વધારે હોય છે જેને ટિકિટ ના મળે એ બીજા પક્ષમાં જતા રહેતા હોય છે બોલવો કરી દેતા હોય છે એટલે એ ફૂંકી ફૂંકીને આગળ ચાલી રહ્યા છે જેને નક્કી છે ઉમેદવારોના નામો પણ જાહેર નથી કરતા એટલે આખી જે પ્રક્રિયા છે એ ત્યાં અટવાયેલી છે એટલે ટૂંક સમયમાં જે ત્રણેય પાર્ટી છે એ એના ઉમેદવારોની યાદી જાહેર કરશે અને પાંચ નવેમ્બર બાદ એના ફોર્મ ભરાવવાનું ફોર્મ પાછા ખેંચવાનું આ બધી જ પ્રક્રિયાઓ છે એ ટેકનિકલ પ્રક્રિયા એ આખી પૂરી થશે આ વખતે ચૂંટણી પંચે એક વસ્તુ સારી કહી છે કે જેનું ક્રિમિનલ બેકગ્રાઉન્ડ હશે એણે એની વિગતો સોશિયલ મીડિયામાં ત્રણ વખત જાહેર કરવી પડશે આ એક નવું પરિમાણ ચૂંટણી પંચે ઉમેર્યું છે એટલે ધીમે ધીમે ચૂંટણીની સ્વચ્છતા તરફ એક કદમ આગળ વધી રહી છે

જે સરકારી મહેકમના ખર્ચે જે પ્રચાર કે પ્રસાર થતા હોય જાહેરમાં જે હોર્ડિંગો લાગેલા હોય એ બધા જ જે જાહેર મિલકતો ઉપર લાગેલા હોય એ જે કોડ ઓફ કન્ડક્ટની જે ડેફિનેશન છે એ ડેફિનેશન પ્રમાણે જ હવે દરેક રાજકીય પક્ષો છે એને હવે વર્તવાનું રહેશે એટલે હવે એવું કહી શકાય કે આજે ચૂંટણીની જાહેરાત થઈ ગયા પછી ગુજરાતની અંદર હવે ચૂંટણી કેવી રીતે થશે એનું આખે આખું જે સ્ટિયરિંગ છે એ હવે ઇલેક્શન કમિશનની પાસે છે એટલે બોલવામાં વર્તવામાં તમે જે વાયદાઓ કરો છો વચનો આપો છો આ બધાની અંદર દરેક રાજકીય પક્ષોએ એક મર્યાદા રાખવી પડશે મર્યાદાનું ઉલ્લંઘન થાય એટલે આચારસંહિતા ભંગ માટેની જે પણ દંડ હોય છે કે જે પેનલ્ટી હોય છે એ ભોગવવાની દરેક રાજકીય પક્ષોને રહે એટલે આજથી હવે ખરા અર્થની અંદર જે હતું એ બધું પૂરું થઈ ગયું હવે પ્રજાનો અને રાજકીય નેતાઓનો સંવાદ શરૂ થશે અને સંવાદની અંદરથી પ્રજા જે છે કયા પક્ષ તરફ પોતાનો ઝુકાવ બતાવે છે કયા પક્ષની વાત છે અંદર પોતાનો વિશ્વાસ બતાવે છે એના ઉપર આખી આખી આ ચૂંટણી છે એક મહત્વનું એ છે કે કોંગ્રેસની પરંપરા રહી છે કે મુખ્યમંત્રીનો એ ઉમેદવાર જાહેર કરતી નથી આમ આદમી પાર્ટી જે છે આવતીકાલે એમના મુખ્યમંત્રીનો ચહેરો જે જાહેર કરવા છે ભારતીય જનતા પાર્ટી પાસે અત્યારે જે વર્તમાન મુખ્યમંત્રી છે એ જ ચહેરો છે ને એને લઈને એ લોકો મેદાનમાં જવાના છે ત્યારે આ કાલે આમ આદમી પાર્ટી ચોથો ચહેરો જાહેર કરે છે ત્યારે પણ જોવાનું રહેશે કે કઈ પ્રકારનું વાતાવરણ બને છે બીજી વસ્તુ એ છે કે પ્રફુલે ભાઈએ કીધું એ વાત મને બહુ જ ગમી એમણે એમ કીધું જ્યારે ભારતીય જનતા પાર્ટીના પ્રતિનિધિ અહીંયા હાજરના હોય ત્યારે એની ટીકા ટિપ્પણી ના કરવી જોઈએ આજ જે નિયમ છે એ આમ આદમી પાર્ટી માટે પણ લાગુ થવો જોઈએ જે કમનસીબે હજી સુધી થયો નથી આપણે મીડિયાના માધ્યમની અંદર જ્યારે ત્રણ પક્ષ ચૂંટણી લડતા બે પક્ષો ચૂંટણી લડતા નથી રાજકીય પક્ષોની અંદર અંદર કોઈપણ ખટરાક હોઈ શકે કોઈ પણ મતભેદ હોઈ શકે એ મતભેદનું માધ્યમ આપણે ના બનીએ ત્રણેય લોકોને પ્રજાની સાથે સંવાદ કરવાની પૂરતી અને સ્વતંત્ર તક મળવી જોઈએ એકનો પ્રશ્ન છે એનો જવાબ આપવાનો બીજા પક્ષે તક મળવી જોઈએ અને તો જ જે છે એ પારદર્શી અને પ્રમાણિક સંવાદ થઈ શકે અને એટલે હવે પછીની જે ચૂંટણીઓ છે એમાં ઉછાળ પ્રવૃત્તિઓ પણ થશે એની અંદર આરોપ અને પ્રત્યારોપ પણ થશે જાત જાતના રાજકીય અથકંડાઓ થશે જે અત્યારના મુદ્દાઓ છે મુદ્દાની ઉપર કોઈક હવાઈ મુદ્દો આવશે જે આ બધા મુદ્દાઓની ઉપર આવી થઈ જતો હોય આ બધું જ આપણે ગુજરાતની ચૂંટણીમાં જોઈએ છે એટલે હવેના દરેક દિવસો છે એ દરેક દિવસો એ જુદા જુદા રસપ્રદ પરિણામો લઈને આવશે અને સૌથી મોટું એ છે કે આ લોકશાહીનું પર્વ છે જે પાંચ વર્ષે લોકોને પોતાનો અધિકાર જે છે એ ઉપયોગ કરવાની તક મળે છે અને એટલે આપણે સૌથી પહેલાં તો એ અપીલ કરીએ આ માધ્યમથી કે જ્યારે ચૂંટણી ચૂંટણીની જાહેરાત થઈ ગઈ છે ત્યારે રાજકીય પક્ષો તો એમની ભાગીદારી બતાવશે જ પણ પ્રજા જે છે એ પ્રજા પણ આ રાજકીય જે સંવાદ છે કે રાજકીય જે ઉત્સવ છે એને આમ તો પ્રજાકીય ઉત્સવ છે અને એટલે એની અંદર રંગેચંગે ભાગીદારી લે જે સારા ઉમેદવાર હોય જે પ્રામાણિક ઉમેદવાર હોય એવા ઉમેદવારોને એમનું ચયન કરે અને એક સારા લોકોની વિધાનસભા પક્ષમાં હોય કે વિપક્ષમાં હોય પણ પ્રમાણિક લોકો વફાદાર લોકો ખરેખર જનતાની સેવા કરતા હોય એવા લોકોને ચૂંટી અને વિધાનસભા સુધી મોકલે કે જેના કારણે ગુજરાત જે છે એ દિવસે ને દિવસે વધારે વધારે પ્રગતિ કરતું રહે સંપ્રદાયો જાતિ ધર્મો બધાની વચ્ચે સંપન્ન અને સૌહાર્દનું વાતાવરણ બને અને ગુજરાત જે છે આખા ભારતની યશકલગી બને એ પ્રકારે આખે આખો આ રાજકીય ઉત્સવ જે પ્રજાકીય ઉત્સવ પણ છે એ ઉજવાય એની આપણે પ્રજાને અપીલ કરીએ

ત્યારે એ વખતે ગુજરાતની પણ પ્રજા ગુજરાતની પણ તારીખો જાહેર થશે એ પ્રમાણેનું એક વાતાવરણ હતું એ જ્યારે વાતાવરણમાં પણ એ વખત સિંગલ ખાલી હિમાચલ પ્રદેશની ચૂંટણી જાહેર થઈ એટલે ક્યાંક ને ક્યાંક ચોક્કસ એવું હતું કે ભાઈ ચૂંટણી પંચ હવે સ્વતંત્ર છે નહીં અને જે સત્તાધારી પાર્ટી હોય એના ઈશારે કામ કરતું હોય છે પણ કોંગ્રેસની હર હંમેશા તૈયારી હતી કે જ્યારે પણ ઇલેક્શન આવે તો કોંગ્રેસ પાર્ટી છેલ્લા કેટલાય સમયથી આ ઇલેક્શનની તૈયારીમાં લાગેલી હતી હમણાં જ પ્રફુલભાઈએ કીધું કે ઉત્તર પ્રદેશમાં જીત થઈ અને માન્ય શ્રીએ ગુજરાતમાં આવીને એનો ઉત્સવ કરવાની તૈયારી કરી દીધી પ્રફુલ્લભાઈને જણાવી દઉં કે અમારી તૈયારી પણ ક્યારની જ છે રાજી રાહુલ ગાંધીજીએ રિવરફ્રન્ટમાં આવ્યા ત્યાં સભા કરી આદિવાસી વિસ્તારમાં દાહોદમાં ગયા ત્યાં સભા કરી અને હમણાં જ એકત્રીસ તારીખથી અમારી પાંચે પાંચ ઝોનની ગુજરાતના પાંચ ઝોનની અંદર અમારી પરિવર્તન સંકલ્પ યાત્રા જે છે તે ગામડે ગામડે ફરી રહી છે આઠ મહાનગરપાલિકાઓમાં ગામડા પૂર્વ થશે એટલે મહાનગરપાલિકામાં શરૂ થવાની છે એટલે અને જે અમારા કેન્દ્રીય શીર્ષસ્થ નેતૃત્વ છે આદરણીય અમારા સીએમ રાજસ્થાનના મુખ્યમંત્રી ગેહલોત સાહેબ હોય દિગ્વિજયસિંહજી પૂર્વ મુખ્યમંત્રી મધ્યપ્રદેશના હોય મુકુલ વાસનિક હોય આ બધા જ નેતાઓ છેલ્લા દસ દિવસથી ગુજરાતની અંદર છે જ ગુજરાતના ગામડે ગામડે ફરી રહ્યા છે અને કોંગ્રેસ પાર્ટીની વાત કરી રહ્યા છે એટલે કોંગ્રેસ છેલ્લે જાગે છે એ વાતને હું માનતો નથી કોંગ્રેસનું કામ ક્યારનું એ ચાલુ છે એના તો ઉમેદવારની પણ પ્રક્રિયા પૂરી થઈ ગઈ છે ભારતીય જનતા પાર્ટીમાં તો બે દિવસ પહેલાં જિલ્લાના નિરીક્ષકો નિમાયા એ હવે સેન્સ લેશે એની પ્રક્રિયા થશે ત્યારે કામ થશે અમારું કામ તો એ બધા લેવલનું પૂરું થઈ ગયું છે ચૂંટણી માટેની કોઈ જગ્યાએ શહેરની અંદર કે બીજી કોઈ જગ્યાએ આક્રમકતા દેખાતી નથી તમે ચૂંટણીમાં જઈ રહ્યા છો તમે ચૂંટણી જીતવા માટે જે એક વાતાવરણ ક્રિએટ કરવું જોઈએ એ વાતાવરણ પ્રજા દેખતી નથી તમે કરતા હશો તમારી વાતમાં સંપૂર્ણપણે મને વિશ્વાસ છે કે તમારા જે કાર્યકરો છે એ ગામડા ખૂદી રહ્યા હશે એમાં ના નથી પરંતુ વાતાવરણની અંદર જે વસ્તુ ક્રિએટ થાય જે કઈ આવેલી આમ આદમી પાર્ટી ક્રિએટ કરી શકી છે એટલું પણ વાતાવરણ છે કોંગ્રેસ તો દેખાતું નથી એટલા માટે લોકોના મનમાં પણ આ પ્રશ્ન છે કે કોંગ્રેસ છે ક્યાં પ્રફુલભાઈ કોંગ્રેસ બજારમાં જ છે ડંકાની ચોટ ઉપર ચૂંટણી લડવાની છે અને અમારું કામ ચાલુ જ છે પાંચ છ અને સાત તારીખે અમદાવાદ શહેરની અંદર શહેરની અંદર અમારી પરિવર્તન યાત્રાનો આખો કાર્યક્રમ છે બે દિવસનો એ દિવસથી જ પણ અમે અમદાવાદની અંદર એવી રીતે મહાનગરપાલિકાઓ છે એની અંદર અમે અમારું કામગીરી શરૂ જ કરવાના છીએ કોંગ્રેસ પાર્ટી આ વખતે જેટલી પણ પાંચ વર્ષની અંદર પ્રજાને નુકસાની પડી છે એ નુકસાનીમાંથી બચવા માટે નુકસાનમાંથી બહાર આવવા માટે કેવી રીતે કોંગ્રેસ પાર્ટી કામ કરવાની છે આવનારા પાંચ વર્ષમાં ગુજરાતની પ્રજાની સેવા કરવાની છે એ સેવા કર સેવા એ જ કર્મ એ જ લક્ષ્ય સાથે કોંગ્રેસ પાર્ટી બે હજારને બાવીસની વિધાનસભાની ચૂંટણીમાં ખૂબ તન મન અને ધનથી

રાષ્ટ્રીય તહેવાર તરીકે ઉજવે છે અને આ ચૂંટણીનો પર્વ હવે શરૂ થઈ ગયું છે હું ચોક્કસ એવું માનું છું કે આવનારા દિવસોની અંદર જે પણ સમસ્યાઓ ભારતીય જનતા પાર્ટી સામે હતી એ તમામ સમસ્યાઓનો સુખદ અંત લાવીને ભારતીય જનતા પાર્ટી પાછી આ ચૂંટણીના મેદાનમાં ઉતરી છે હું એવું માનું છું કે ભારતીય જનતા પાર્ટી માટે ચૂંટણીનો દિવસ મહત્વનો નથી હોતો જ્યારે બે હજાર સત્તરની ચૂંટણી પતી ત્યારે જ બે હજાર ઓગણીસની લોકસભાની ચૂંટણી માટે તૈયારીઓ અમે કરી અને બે હજાર સત્ ઓગણીસની જેવી લોકસભાની ચૂંટણી પતી એવી તરત જ અમે ભારતીય જનતા પાર્ટીની આખી ટીમ છે એ પાછા આદરણીય અમિતભાઈના નેતૃત્વમાં આદરણીય નરેન્દ્રભાઈના નેતૃત્વમાં અને ગુજરાતમાં તો ખાસ કરીને સી આર પાટીલ સાહેબના નેતૃત્વની અંદર હવે પાછા બે હજાર બાવીસની ચૂંટણી માટે એ કરીશું બે હજારની બાવીસની ચૂંટણી જેવી પદશે એટલે બે હજારની ચોવીસની ચૂંટણી માટે સમગ્ર સંગઠન કામે લાગી જતું હોય છે હું એવું માનું છું આ વખતની ચૂંટણીની અંદર કોંગ્રેસના મિત્ર અત્યારે કહી રહ્યા હતા અશ્વિનભાઈ તો એમને પણ હું શુભેચ્છા આપું છું કે ચૂંટણી છે આવો ખીલદીના સાથે આપણે સૌ સાથે લડીશું પરંતુ જે એમના ભરતસિંહ સોલંકીનું જે નિવેદન આવ્યું અને એ નિવેદનની અંદર સ્પષ્ટ આવ્યું કે અમે આમ આદમી પાર્ટીનો પણ ટેકો લઈશું મને એવું લાગી રહ્યું છે કે અત્યાર સુધી એ લોકો એવું કહેતા હતા કે ભારતીય જનતા પાર્ટી એ આમ આદમી પાર્ટીની બી ટી ટીમ છે તો પછી આ બી ટીમનો એમને સહારો લેવાની કેમ જરૂર પડી આ દેખાડે છે કે એમને આ પ્રજાનો કેટલો આવકાર મળી રહ્યો છે અને એમના નિવેદન ઉપરથી એ હતાશા પણ દેખાઈ આવે છે કે ભાઈ મોટા સમાચાર સામે આવ્યા છે ગુજરાતમાં પરિવર્તન થશે કેજરીવાલ નું નિવેદન અરવિંદ કેજરીવાલ નું નિવેદન મોટા સમાચાર સામે આવી રહ્યા છે ગુજરાતમાં પરિવર્તન થશે તેવું અરવિંદ કેજરીવાલે ટ્વીટ કરીને જણાવ્યું છે કેજરીવાલનું નિવેદન સામે આવ્યું છે તેમણે ટ્વિટર પર કરીને જણાવ્યું છે ગુજરાતમાં પરિવર્તન થશે એક તરફ કેન્દ્રીય ચૂંટણી પંચે ચૂંટણીની તારીખની જાહેરાત કરી છે અને બીજી તરફ આપના નેતા અરવિંદ કેજરીવાલે ટ્વીટ કર્યું છે અને ટ્વીટની સાથે તેમણે જણાવ્યું છે કે ગુજરાતમાં પરિવર્તન થશે આ વખતે ગુજરાતમાં પરિવર્તન થશે તેવું ટ્વીટ કરીને તેમણે જણાવ્યું છે બિલકુલ મુદ્દા મુદ્દા પર પર ચર્ચા કરીશું કમલેશભાઈ આપને તો અરવિંદ કેજરીવાલે થોડી ક્ષણો પહેલા ટ્વીટ કર્યું અને આ પ્રતિક્રિયા આપી છે કે ગુજરાતમાં આ વખતે પરિવર્તન થશે શું કહેશો નહીં ચોક્કસ આમ આદમી પાર્ટીએ જે પણ તૈયારીઓ કરી છે એ અમે લોકો એનાથી વાકેફ છે ને પ્રજા પણ એનાથી વાકેફ છે પ્રફુલ્લએ જેમ કીધું કે એમણે તો ઉમેદવારો જાહેર કરી દીધા ચોક્કસ એમણે જે ઉમેદવારો જાહેર કર્યા છે એ ચોક્કસ અત્યારે દેખાઈ આવે છે કે કોંગ્રેસની વિચારધારાવાળા ઉમેદવારો છે હવે કોંગ્રેસની વિચારધારાવાળા અને કોંગ્રેસ પણ એવું કહે છે કે અમારી વિચારધારાવાળા લોકો સાથે અમે સાથે બેસીશું તો અમને એવું ક્યાંય એ લાગશે નથી અત્યાર સુધી ફાંસીવાદા ફાંસીવાદી તત્વો તરીકે આપ પાર્ટીને કોંગ્રેસના મિત્રો કહેતા હતા હવે એને સ્વીકારવા તૈયાર થયા છે પ્રજા આજે સમજી ગઈ આજે ચહેરો જ ખુલ્લો પડી ગયો કે ભાઈ કોંગ્રેસને વોટ આપો તો આમ આદમી પાર્ટીને વોટ આપવા બરાબર છે અને આમ આદમી પાર્ટીને વોટ આપો તો કોંગ્રેસને વોટ આપવા બરાબર છે એટલે જે પણ જે પણ વાત અમે કહેતા હતા અત્યારે ડિબેટની અંદર એ આજે સાબિતી સાથે ખુલ્લી પડી ગઈ છે ચોક્કસ એમના શિક્ષક નેતૃત્વ જે પણ નિર્ણય લે અમને કોઈ વાંધો નથી એમનો પક્ષનો એમને અધિકાર છે અમારા પણ એની શુભેચ્છાઓ છે કે આપ બહુ સાથે મળીને લડો અને જે પણ ઉમેદવારો નક્કી કર્યા છે મેં જોયા છે મોટા મોટાભાગે કોંગ્રેસની વિચારધારા સાથે સંલગ્ન હોય અને જ્યારે એમને સમાધાન કરવાનો વિષય આવશે ત્યારે એ બંને એક થઈ જશે એવું આ દેખી રહ્યું છે એટલે અમે અમે એવું કહી રહ્યા છીએ ચોક્કસ કમલેશભાઈ આપને રોકવા માગું છું અશ્વિનભાઈ તમે આનો જવાબ આપો કે તમે અત્યાર સુધી કોંગ્રેસ એમ કહેતી હતી કે આપ છે એ ભાજપની બી ટીમ છે તો ભરતસિંહે આવું નિવેદન શા માટે કર્યું કે અમારો પનો ટૂંકો પડશે તો અમે એનો ટેકો લેશું આમાં બે વસ્તુ થાય છે એક તો તમને તમારો પનો ટૂંકો પડશે એવો તમને વિશ્વાસ થઈ ગયો છે અને બીજું ટેકો લેવો પડશે તો જ તમે સરકાર રચી શકશો થઈ ગયું અને ત્રીજું તમે આપને ટેકો લેવાની વાત કરો છો તો આ આમાં તમારી વિચારધારા ક્યાં રહી એનો જવાબ આપો પ્રફુલભાઈ ગઈકાલ સાંજે ભરતસિંહ સોલંકીનું જે મંતવ્ય હતું જે એમણે નિવેદન આપ્યું મને લાગે છે કે આપ બધાએ જોયું હશે એટલે એ બરાબર જે નિવેદન છે એ તમેના શબ્દે શબ્દો તમે બધાએ સાંભળ્યા હશે એમણે પત્રકારે એવું પૂછ્યું કે આવનારા જ ઇલેક્શનમાં બે હજારને બાવીસમાં ગુજરાતની પ્રજા પરિવર્તન માગે છે તો તમે શું કરશો તો એમણે કીધું કે બધા પક્ષો સાથે મળીને જે પરિવર્તન થવાનું હશે તો અમે તૈયાર છીએ પછી એમણે એવું કીધું કે આ પાર્ટીનું અમે સમર્થન નહીં લઈએ પણ જો આપ પાર્ટી પણ અમને સમર્થન આપશે તો લેવામાં અમને કંઈ વાંધો નથી એટલે કોંગ્રેસ હારી ગઈ નથી કોંગ્રેસે દાવ એનો ખેલ પૂરો કર્યો નથી કોંગ્રેસ તો મેદાનમાં છે એકસો સીટ સાથે અમે ગુજરાતની વિધાનસભામાં સરકાર બનાવવાના છીએ તમે કોઈના નિવેદનને તરો મરોડી તરોડીને પછી જો આપની સાથે સંકલન કરવા માગતા હોય કમલેશભાઈ તમને કહી દઉં કે અમારે આમ આદમી પાર્ટીની જરૂર નથી પણ

અને એ માટે આ વખતે કોંગ્રેસ પાર્ટી છે એના ઉપરથી આદેશ છે ને બહુ સાયલન્ટલી કામ કરે છે કે કોઈએ બોલવામાં એવો કોઈ બફાટ ના કરવો કે જે બફાટનો લાભ ભાજપ લઈ લે આમ છતાં કાલે જે આ એક થઈ ગયું એનો લાભ ચોક્કસ પ્રમાણે ભાજપ લેશે એવું હું માનું છું પ્રફુલભાઈ ગઈકાલે બહુ સ્પષ્ટ જ વાત મેં તમને કહી દીધી કે એ જ હતી ક્યાંય અમારે આ પાર્ટીનો સમા નથી ભૂતકાળના ભૂતકાળના નિવેદનો યાદ કરો કે સોનિયાજીએ હત્યારો કે સરકાર કહી એ એક વાક્ય ઉપર ભાજપે જીત મેળવી લીધી હતી એટલે એક જ વાક્ય હોય છે આ વખતે અમારી પૂરી તૈયારી છે કે અમે ક્યાંય કોઈ રાજકીય આક્ષેપબાજી કે કોઈને કોઈને નીચે પાડી દેવાનું એમ તો સોનિયા ગાંધી ઉપર પણ કેટલાય આપણે જાહેરમાં ના કહી શકીએ એવી ટિપ્પણીઓ થયેલી હતી આપણે બીજા દેશની અંદર ભારતીય મૂળના વડાપ્રધાન બને તો એને આપણે વાત માનીએ છીએ જ્યારે ભારત ભારતની અંદર આવું કરવાનું આવે આપણે વિદેશી કહીએ છીએ બહુ બધી ઘણી બધી ચર્ચાઓને એ ભૂતકાળમાં થઈ હતી આ વખતે ગુજરાતની વાત કરું છું પ્રફુલભાઈ આ વખતે ગુજરાતની અંદર કોંગ્રેસ પાર્ટીએ નક્કી કર્યું છે

વિકાસના નામે ભ્રષ્ટાચાર થયો છે આનો જવાબ આપવાનો પ્રજાને ગુજરાતની પ્રજાને આ બે હજાર બાવીસનો એક મોકો છે એ મોકો પરિવર્તન થઈને જ આવશે એ મને દ્રઢ વિશ્વાસ છે જી પ્રફુલ આપને પૂછવા માંગીશ આપના સહયોજક એવા અરવિંદ કેજરીવાલે થોડી ક્ષણો પહેલા ટ્વીટ કર્યું અને આત્મવિશ્વાસ સાથે તેમણે કહ્યું છે કે ગુજરાતમાં પરિવર્તન આવશે તેની નીચે તેમણે લખ્યું છે કે અમે જ જીતીશું આ તેમનો જે આત્મવિશ્વાસ છે આપનો તે વિશે આપ શું કહેશો જિંકલ દરેક પક્ષ છે આત્મવિશ્વાસ જતાવતો જ હોય છે નહીતર તો એનો નીચેનો કાર્યકર અનએક્ટિવ થઈ જાય એને એક રાઉસ કરવા માટે એને એક્ટિવ કરવા માટે જે એના નેતાઓ શીર્ષસ્થ નેતાઓ હોય છે એ આ પ્રકારના આશ્વાસન આપતા જ હોય છે ને એમણે આ પરિવર્તન શબ્દ નવો નથી વાપર્યો એમને પરિવર્તન છે એ તો એના પ્રચારમાં પહેલે દિવસથી પરિવ લોકોને પરિવર્તન આપો એના આ સ્લોગન તો પહેલાં દિવસથી ચલાવે છે એટલે આમાં કંઈ કેજરીવાલે નવું નથી કહ્યું પરંતુ એ એની આક્રમકતા છે એ ચોક્કસપણે દેખાઈ આવે છે કેટલી બેઠકો લઈ શકશે એની સામે બહુ જ મોટો પ્રશ્નાર્થ છે અને આ વખતે પહેલી વખત એવું છે કે ગુજરાતમાં એકદમ ત્રિકોણીય જંગ ખેલાવાનો છે અગાઉ પણ ત્રિકોણીય જંગ હતો કેશુભાઈની પીપીપી પાર્ટી હતી જીપીપી ગુજરાત પરિવર્તન પાર્ટી એ જ રીતે શંકરસિંહનું રાજદ હતું પરંતુ એ બીજી પાર્ટીમાંથી જ છૂટી પડેલી પાર્ટીઓ હતી અને એ હાર્યા પછી એનો વાવટો એનો સંકેલાય પણ ગયો જ્યારે આ એક પાર્ટી તરીકે આવે છે આમ આદમી પાર્ટી એ કોઈ પાર્ટીમાંથી છૂટી નથી પડી એક બીજી જ પાર્ટી આવે છે અને એની આક્રમકતા છે ઘૂસવા માટેની એ આક્રમકતા અને એના જે વચનો આપવાની પદ્ધતિ છે દિલ્હી જેવું બધું કરી આપશું ને મફત વીજળીને મફત આરોગ્ય મફત શિક્ષણ એ જે નિયો મિડલ ક્લાસ છે કે જે ગરીબીમાંથી મધ્યમ વર્ગ તરફ જઈ રહ્યો છે નિયો મિડલ ક્લાસ આ નિયો મિડલ ક્લાસ અત્યાર સુધી ભાજપ સાથે હતો એ મતને પોતાના તરફ સરકાવવા માટેના એ પ્રયાસો છે ભાજપ આ વચનોને એને ગેરંટીને રેવડી કહે છે જોકે ભાજપ પાછા એવા જ વચનો આપે છે એટલે ભાજપની વચનો એ લોક કલ્યાણની યોજનાઓ અને આપનું વચન એ રેવડી એ આખું એક એ તો રાજકીય રમતો અને હવે જેમ જેમ આની તારીખ જાહેર થઈ ગઈ છે એટલે આ રાજકીય રમતોમાં અને એકદમ તીવ્રતા આવશે પોતાનું બધું સારું છે કહેવા સાથે સામેનાનું ખરાબ છે એ પણ ચિતરવામાં આવશે નેગેટિવ પ્રચાર પણ કરવામાં આવશે એટલે હવે છે ને હવે જેવું ઉમેદવારોના નામ જાહેર થશે એ પછી ચિત્ર થોડું ક્લિયર થશે હજુ ભાજપે નામો જાહેર નથી કર્યા કારણ કે ભાજપ નહીં તો બહુ જ આ બાબતમાં અગ્રેસર હોય છે એ હજુ એણે નથી કર્યા અને એ કર્યા પછી કયા ઉમેદવાર એણે જાહેર કર્યા એ એ પછી કોંગ્રેસે પણ એવું કહ્યું છે કે અમે દિવાળી પછી જાહેર કરીશું જોકે દિવાળી પછી કયો દિવસ કેટલા દિવસમાં એવું કાંઈ નથી કહ્યું દિવાળી પછી એવો શબ્દ વાપર્યો છે એમ તો અગાઉ એમણે એમ કહ્યું હતું કે પંદર સપ્ટેમ્બરે અમે પહેલી યાદી જાહેર કરીશું અને ત્રીસ સપ્ટેમ્બરે બીજી કરીશું એ થઈ શક્યું નહોતું કેમ કે એમના જે રાજસ્થાનના જે પ્રભારી અને ચૂંટણી ઇન્ચાર્જ છે એ રાજસ્થાનમાં જે કંઈ રાજકીય ભડકો થયો હતો એને ઠારવામાં રોકાયેલા હતા એટલે ગુજરાતમાં એ બાબતો આગળ વધી શકી નથી એટલું જ નહીં કોંગ્રેસ ફૂંકી ફૂંકીને આગળ ચાલવા માગે છે કેમ કે જેવા ઉમેદવારોના નામની જાહેરાત કરશે ને એટલે એમાં બોલવાની શરૂઆત થશે કેટલાક આપમાં ભાગશે કેટલાક બલવો કરીને ઉભા રહેશે કેટલાક ભાજપમાં જશે કારણ કે કોંગ્રેસની અંદર આ એક ટેન્ડન્સી રહી છે જિંકલ આશ્ચર્યજનક બાબત તો એ છે કે ઘણી વખત નામો જાહેર કર્યા પછી એક દિવસ પ્રદેશ કાર્યાલય બંધ રાખવું પડે છે કેમ કે પ્રદેશ કાર્યાલય જુલ્લુસ લઈને જાય છે અને ત્યાં તોડફોડ કરે છે અને તોડફોડ કરનારને ટિકિટ મળી જાય છે એટલે કોંગ્રેસમાં આખી અલગ જ પદ્ધતિ છે રિઝલ્ટ આવે ત્યારે પણ જો એની વિરુદ્ધ રિઝલ્ટ હોય તો કોઈ બાઇટ આપવા પણ દેખાતું નથી પત્રકારો માટે નાસ્તો મગાવે પછી બધા ગુમ થઈ જાય છે બિલકુલ બિલકુલ ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખ આખરે જાહેર થઈ ગઈ છે પહેલી અને પાંચમી તારીખ જાહેર થઈ છે આ સાથે જ પરિણામની તારીખ આઠ ડિસેમ્બર જાહેર થઈ છે ચર્ચા આપણે ચાલુ રાખીશું આપ અમારી સાથે જોડાયેલા રહેશો પરંતુ અહીંયા રોકાઈશું એક નાનકડા વિરામ માટે આપ જોતા રહો મંતવ્ય ન્યૂઝ